विद्यार्थी मित्रों केम छो? मजा माने धोरण 3 માં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, આપણે ભણવાની શરૂઆત કરીએ. તો બધા સ્ટુડન્ટ્સ છે એ ભણવા માટે એકદમ રેડી છે. મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સ છે એ એકદમ રેડી છે, રાઈટ? તો હવે આપણે આગળ વધીએ. આજે આપણે શું કરવાનું છે? જુઓ, તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે પાઠ 6, બતક અને અથવા પણ હંસ, એના સ્વાધ્યાયની સમજૂતી આપણે મેળવવાની છે, બરાબર? હવે તમે વિચારશો કે મિસ, આપણે તો સ્વાધ્યાયની સમજૂતી મેળવી લીધી છે. હા, રાઈટ. પરંતુ આપણે પાઠ્યપુસ્તકમાં એ સ્વાધ્યાય કર્યો છે, સ્વાધ્યાય પોથીમાં એ સ્વાધ્યાય કરવાનું બાકી છે. તો બધા સ્ટુડન્ટ્સ છે એ સ્વાધ્યાય પોથી છે એ હોય તો લઈ લેશે, નહીંતર ગુજરાતીની ફેરબુકમાં લખવાનું છે, બરાબર? જે સ્ટુડન્ટ્સે સ્વાધ્યાય પોથી લીધી છે એ સ્ટુડન્ટ સ્વાધ્યાય પોથીમાં લખશે, અને જે સ્ટુડન્ટ્સે સ્વાધ્યાય પોથી નથી લીધી એ સ્ટુડન્ટ્સ ગુજરાતીની ફેર બુકમાં લખશે. ઓકે, તો રેડી ને બધા? હા, ચલો બધા બુક અને પેન્સિલ લઈ લે. હું કાઉન્ટ કરું છું, 1 2 3 4 5 6 7 8 9 10. રેડી? ચલો સ્ટાર્ટ. બરાબર, સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સૌથી પહેલા નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે એ આપણે લખવાના છે, બરાબર? પરંતુ આપણે ગઈકાલે કર્યું હતું, આજે આપણે ફક્ત રિવિઝન કરીએ છીએ, એટલે આ તમારે લખવાનું નથી, ફક્ત રિવિઝનમાં ધ્યાન આપવાનું છે. હું કહું એ જ તમારે લખવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. તો સ્ટુડન્ટ્સ, આ વાક્ય કોણ બોલે છે? યસ, માતા બતક બોલે છે. કોણ બોલે છે? માતા બતક બોલે છે. અને કોને કહે છે? બચ્ચાને કહે છે. કોને કહે છે સ્ટુડન્ટ્સ? યસ, બચ્ચાને કહે છે, બરાબર? સમજાયું તમને લોકોને? તો હું ફરી એકવાર રિપીટ કરું છું, પછી તમારે મારી સાથે બોલવાનું છે. ઓકે, પહેલું, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે, માતા બતક બોલે છે અને બચ્ચાને કહે છે. બીજું, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. કોણ બોલે છે? યસ, ડોશીમાં બોલે છે ને. હા, અને એ ડોશીમાં છે એ કોને કહે છે? કદરૂપા બતકને કહે છે. કોને કહે છે? કદરૂપા બતકડાને કહે છે, રાઈટ? તો આનો આન્સર શું આવશે? વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. આ વાક્ય ડોશીમાં બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે, બરાબર? પછી ત્રીજું, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. તો આ વાક્ય છે એ કોણ બોલે છે? આ વાક્ય કદરૂપું બતકડું બોલે છે. કોને કહે છે? હંસ કન્યાને કહે છે. યાદ આવી ગયું ને તમને લોકોને? આપણે કાલે કર્યું હતું. ચલો હવે ચોથું, અરે તું ભૂલું પડી ગયેલું છે. તો આ વાક્ય કોણ બોલે છે સ્ટુડન્ટ્સ? યસ, કોણ? વૃદ્ધ હંસ બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે, બરાબર? પછી પાંચમું છે, અમે તેરી સાથે નહીં રમીએ. કોણ બોલે છે? બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે, બરાબર?
પછી છઠ્ઠું તું મારો મિત્ર બનીશ. કોણ બોલે છે આ? હંસ કન્યા બોલે છે. અને કોને કહે છે? કદરૂપા બતકડાને કહે છે. બરાબર સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? યાદ આવી ગયું ને? હવે તમારે બધાએ મારી સાથે સવાલ પણ બોલવાના છે અને જવાબ પણ બોલવાના છે, જેથી તમને એક્ઝામમાં ભૂલ જાય નહીં. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેને કોણ બોલે છે અને કોને કહે છે માં ઘણી બધી ભૂલ જાય છે. બરાબર, અત્યાર સુધી તો મિસે ફક્ત તમને ખાલી એટલું જ પૂછ્યું હતું કે આ વાક્ય કોણ બોલે છે. બરાબર, પરંતુ હવે જે એક્ઝામ આવશે એમાં મિસ તમને કોણ બોલે છે એ પણ પૂછશે અને કોને કહે છે તે પણ પૂછશે. બરાબર, તો એકે સ્ટુડન્ટ્સને ભૂલ થવી જોઈએ નહીં, એટલા માટે તો મિસ વારંવાર રિવિઝન કરાવે છે. રાઈટ, ચલો પહેલું વાક્ય છે સ્ટુડન્ટ્સ, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. બોલ્યા, હવે જવાબ બોલો. ચલો, માતા બતક બોલે છે અને બચ્ચાને કહે છે. બરાબર, પછી બીજું, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. જવાબ બોલો, ડોશીમાં બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. ત્રીજું, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. તો કદરૂપું બતકડું બોલે છે અને હંસ કન્યાને કહે છે. ચોથું, અરે તું ભૂલું પડી ગયેલું છે. વૃદ્ધ હંસ બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. પાંચમું, અમે તેની સાથે નહીં રમીએ. બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે. છઠ્ઠું, તું મારો મિત્ર બનીશ. હંસ કન્યા બોલે છે અને કદરૂપા બતકડાને કહે છે. બરાબર સમજાઈ ગયું ને બધા સ્ટુડન્ટ્સને? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સને સમજાઈ પણ ગયું અને આવડી પણ ગયું. તો સ્ટુડન્ટ્સ, હવે હું જ્યારે તમને પૂછું તો તમને આવડશે ને? હા, મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને આવડશે. બરાબર ને? ચલો તો હવે આપણે આગળ જોઈએ આજે શું કરવાનું છે. જો તમે ટેક્સ્ટ બુકમાં કર્યું હતું ને, એ જ છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. શું છે? દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો. જો આપણને જે પ્રશ્ન પૂછ્યા છે ને સ્ટુડન્ટ્સ, એના આપણે કેટલી વાર જવાબ આપવાના છે? બે વાર. એક વાર એટલેનો ઉપયોગ કરીને ને એક વાર તેથીનો ઉપયોગ કરીને. બરાબર, અને આપણને જે કાવ્ય આપ્યું હતું, મુન્ની કેમ રડે છે એ વાળું, બરાબર, મુન્ની વાળું જે કાવ્ય હતું, તુષાર વાળું એ કાવ્ય છે, એમાંથી આપણને અહીંયા સવાલ પૂછવામાં આવ્યા છે અને એના અનુસંધાને આપણે જવાબ આપવાના છે. પણ શેનો ઉપયોગ કરવાનો છે? એટલેનો ઉપયોગ અને તેથીનો ઉપયોગ. બરાબર, એટલે આખો જે વાક્ય છે, આખો જે સવાલ છે, એનો બે વાર જવાબ આપણે આપવાનો છે. ચલો પહેલું શું છે? મુન્ની કેમ રડે છે? કેમ રડે છે મુન્ની? તો એનો જવાબ શું આવશે? મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે ને, એટલે તે રડે છે. તો એકવાર આપણે શેનાથી જવાબ આપ્યો સ્ટુડન્ટ્સ? એટલે, બરાબર ને, એકવાર આપણે શેનાથી જવાબ આપ્યો? એટલેથી. હવે બીજી વાર આપણે શેનાથી જવાબ આપવાનો છે, શું વાપરવાનું છે? તેથી. મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. બરાબર, તો આપણે એટલે અને તેથી બંનેનો ઉપયોગ કરી લીધો. રાઈટ, સમજાય છે ને સ્ટુડન્ટ્સ? કારણ કે જ્યારે આપણે પાઠ્યપુસ્તકમાં આ સ્વાધ્યાય કરતા હતા ત્યારે પણ મેં તમને શીખવ્યું હતું. રાઈટ, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં કરીએ છીએ
तो पण हुं तमने फरीवार शीखवुं छुं। एटले जे स्टूडेंट्स ने न आवडतुं होय એ અહીંયા ધ્યાન રાખશે એટલે આવડી જશે। ઓકે, ચલો રિપીટ કરું છું। મુન્ની કેમ રડે છે? તો જવાબ, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે। બીજું, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે, બરાબર। પછી બીજું, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો જવાબ આવશે, તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે। જો એકવાર આપણે શેનાથી વાક્ય બનાવ્યું સ્ટુડન્ટ્સ, એટલેથી। હવે બીજી વાર, તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે, બરાબર। પછી ત્રીજું, તુષાર હાથ શા માટે લૂછતો નથી? ઈ શા માટે હાથ નહોતો લૂછતો? એને નેપકીન મળતો ન હતો, બરાબર ને। તો હવે આપણે આ જવાબને કેટલી વાર લખશું સ્ટુડન્ટ્સ? બે વાર। તો સૌથી પહેલા આપણે એટલે યુઝ કરીને જવાબ લખીએ, તુષારને નેપકીન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી, અને તુષારને નેપકીન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી, બરાબર। સમજાય છે તમને સ્ટુડન્ટ્સ? સમજાય છે ને? ચલો ફરી એકવાર હું રિપીટ કરું છું, મુન્ની કેમ રડે છે? તો જવાબ, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે। બીજું, મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે। બીજું, તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો જવાબ, તુષારના હાથ ભીના છે એટલે તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે, અને બીજું, તુષારના હાથ ભીના છે તેથી તે અડે ત્યારે મુન્ની વધારે રડે છે। પછી ત્રીજું, તુષાર હાથ શા માટે લૂછતો નથી? જવાબ, તુષારને નેપકીન નથી મળતો એટલે તે હાથ લૂછતો નથી, તુષારને નેપકીન નથી મળતો તેથી તે હાથ લૂછતો નથી, બરાબર। સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? સમજાઈ ગયું ને? ચલો તો હવે આપણે આગળ ચોથું વાક્ય જોઈએ, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? તો આનો જવાબ શું આવશે, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો। બીજું છે, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો, તેથી તે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો। પાંચમું, તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો જવાબ, મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી એટલે તે મમ્મી પાસે હાથ લૂછવા ના ગયો। મુન્ની તુષારનો હાથ છોડતી જ નથી તેથી મમ્મી પાસે હાથ લૂછાવવા ના ગયો, બરાબર। સમજાયું સ્ટુડન્ટ્સ તમને લોકોને? ફરી એકવાર ચોથું અને પાંચમું છે એ હું રિપીટ કરી જાઉં છું, તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો? જવાબ,
मुन्नी तुषारनो हाथ छोड़ती ज नथी एटले ते घोड़िया पासे नमीने उभो रह्यो। बीजो, मुन्नी तुषारनो हाथ छोड़ती ज नथी तेथी ते घोड़िया पासे नमीने उभो रह्यो। पांचमू, तुषार मम्मी पासे हाथ लुछावा केम ना गयो? जवाब, मुन्नी तुषारनो हाथ छोड़ती ज नथी एटले ते मम्मी पासे हाथ लुछावा ना गयो। मुन्नी तुषारनो हाथ छोड़ती ज नथी तेथी ते मम्मी पासे हाथ लुछावा ना गयो। समझाई गयो बद्दा स्टूडेंट्स ने? मने लागे छे के बद्दा स्टूडेंट्स ने हवे समझाई गयो छे, राइट? चलो हूँ 2 सेकेंड नो वेट करूँ छू, जे स्टूडेंट्स ने बाकी होय ए फटाफट पोतानी बुक में लखी नाखशे। ओके, चलो लखो छो ने स्टूडेंट्स? હું વેઇટ કરું છું તમારો। બરાબર, ફટાફટ તમારે લખવાનું છે। ચલો, મને લાગે છે કે હવે બધા સ્ટુડન્ટ્સને લખાઈ ગયું છે, રાઈટ? તો હવે ચોથું અને પાંચમું જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ સ્ટુડન્ટ્સ લખી નાખશે। ઓકે, ચલો હવે આગળ જોઈએ આપણે। અહીંયા પણ તમારે ઈ જ છે, પણ આમાં શું છે, જુઓ, તમારે જોવાનું છે, વાંચવાનું છે અને પછી લખવાનું છે, બરાબર? તમને આ સરસ મજાના જે ચિત્ર આપ્યા છે એ ચિત્ર જે છે એ તમારે શું કરવાના છે, તો એ ચિત્ર તમારે જોવાના છે અને પછી એ પ્રમાણે તમારે જવાબ આપવાનો છે। પણ જવાબ કેવી રીતે આપવાનો છે, તો કે આમાં પણ તમારે તેથી અને એટલેનો ઉપયોગ કરીને જવાબ આપવાનો છે। ઓકે, હું તમને સમજાવું છું, બરાબર? પછી તમારે લખવાનું છે। ઓકે, ચલો, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો જો પ્રજ્ઞેશ છે એ શું ખાય છે? આઈસ્ક્રીમ। પ્રજ્ઞેશને શું મળ્યું? આઈસ્ક્રીમ, બરાબર? તો આપણે શું લખીએ, તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી ખુશ છે। પછી પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે એટલે તે ખુશ છે, તો અહીં આપણે શેનો ઉપયોગ કર્યો? તેથી અને બીજા એટલેનો, બરાબર? તેથી અને એટલે આ બેનો આપણે ઉપયોગ કર્યો, બરાબર? હવે બીજું શું છે, સમજાય છે ને સ્ટુડન્ટ્સ? જો પ્રજ્ઞેશ છે એ આઈસ્ક્રીમ ખાય છે અને આપણને અહીંયા શું આપ્યું છે સવાલમાં, તો કે પ્રશ્ન આપણો એ છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે? તો ભાઈ, પ્રજ્ઞેશ ખુશ એટલા માટે છે કે એને આઈસ્ક્રીમ મળ્યો છે, બરાબર? એટલે તો કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી એ ખુશ છે। પછી બીજું, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે એટલે ખુશ છે। પછી પેલું, કૃતિકા કેમ રડે છે? જવાબ, કૃતિકા પડી ગઈ
તેથી તે રડે છે. કૃતિકા પડી ગઈ છે એટલા માટે તે રડે છે, બરાબર. તેથી અને બીજું જોઈએ જવાબ, તો કે કૃતિકા પડી ગઈ એટલે તે રડે છે, બરાબર. ચલો શું જવાબ આવ્યો? કૃતિકા કેમ રડે છે? જવાબ, કૃતિકા પડી ગઈ તેથી રડે છે. બીજું, કૃતિકા પડી ગઈ એટલે રડે છે, બરાબર. તો અહીંયા આપણે શું કર્યું? તો કે સૌથી પહેલાં તો જોયું કે કૃતિકા શું કરે છે, બરાબર, કેમ રડે છે. પછી તો કે આપણે જવાબ લખ્યો, વાંચો એટલે કે આપણે વાક્ય વાંચ્યું કે કૃતિકા કેમ રડે છે. પછી ચિત્ર જોઈને આપણને જવાબ મળ્યો કે કૃતિકા છે એ પડી ગઈ છે તેથી એ રડે છે. અને આપણને જેમ કીધું છે એમ કે તમારે બે વાર જવાબ આપવાનો છે. એક્ઝામ્પલમાં આપણને કીધું છે તેથી અને એટલે, તો આપણે બે વાર આન્સર આપી દીધો. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો બીજું શું છે? તો કે હર્ષાબહેને છત્રી કેમ ઓઢી છે? તો સ્ટુડન્ટ્સ જુઓ, આપણે ફોટો આખો જોવાનો છે જે તમને અહીંયા આપ્યો છે. અને ફોટામાં તમને ક્યાંય વરસાદ દેખાય છે? નહીં. શું દેખાય છે? તો કે સૂરજ દેખાય છે, બરાબર. તો સૂરજ ક્યારે હોય મોટો? તો કે બહુ જ તડકો હોય ને ત્યારે હોય. તો જો તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે, બરાબર. તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. હવે બીજું, તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે, રાઈટ. તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે, અને તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે, રાઈટ. સમજાઈ ગયું? તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે, અને તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે. સમજાઈ ગયું? કઈ કઈ વસ્તુ કરી આપણે? પહેલાં તો વાંચ્યું, જોયું અને લખ્યું, બરાબર. અત્યારે સ્ટુડન્ટ્સ તમારે ફક્ત સમજવાનું છે, હું તમને લખવાનો ટાઈમ આપીશ. અંકિત દોડમાં કેમ જીત્યો? જો આપણને શું દેખાય છે કે અંકિત છે એ દોડમાં જીતી જાય છે, અને આ બંને કરતાં ઝડપથી દોડે છે એટલા માટે. તો જવાબ આપણે શું લખશું? અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો, અને અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો, રાઈટ. તો તેથી અને એટલે બંનેમાં આન્સર આપણે લખી નાખ્યો. અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો, અને અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો. હવે જો બાળકો કેમ ખુશ છે? તો કે બાળકોને રજા છે. તો જવાબ શું લખશું? રજા છે તેથી બાળકો ખુશ છે. રજા છે એટલે બાળકો ખુશ છે, એટલે આપણે બે વાક્યમાં જવાબ આપી દીધા. કયા કયા? તો કે રજા છે તેથી બાળકો ખુશ છે, રજા છે એટલે બાળકો ખુશ છે, બરાબર. ચલો પાંચમું શું છે? તો કે નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો સ્ટુડન્ટ્સ તમને ચિત્રમાં શું દેખાય છે? કેળાની છાલ. તો એમના પગમાં છે કેળાની છાલ આવી, અથવા તો કેળાની છાલ પર એમનો પગ પડ્યો તેથી તે લપસી પડ્યા, અને એટલે તે લપસી પડ્યા, બરાબર. તો જુઓ સવાલ શું છે? નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો જવાબ, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી તે લપસી પડ્યા. અને બીજું, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા, બરાબર. તેથી અને એટલે. તો ફરી એકવાર આપણે જોઈએ, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો જવાબ, નરેન્દ્રભાઈનો પગ
केळानी छाल पर पड्यो तेथी लपसी पड़िया। बराबर, फरी एक वार नरेंद्र भाई नो पग केळानी छाल पर पड़ियो तेथी लपसी पड़िया। अने बीजी वार जवाब लखी आपणे, नरेंद्र भाई नो पग केळानी छाल पर पड़ियो एटले लपसी पड़िया। बराबर, हवे छठ्ठू छे, श्वेता केम पड़ी गई? तो जुओ, हवे श्वेता केम पड़ी गई तमने ख्याल आवे छे चित्र जोईने? तो के हा, श्वेतानो हाथ छूटी गयो ने एटले श्वेता पड़ी गई। तो जवाब शुं आवशे? श्वेतानो हाथ छूटी गयो तेथी ते पड़ी गई। शुं जवाब आवशे? तो के श्वेतानो हाथ छूटी गयो तेथी ते पड़ी गई। बराबर, पछी छे, श्वेतानो हाथ छूटी गयो तेथी ते पड़ी गई। आपणे एटलू करी नाख्यू। हवे तो के श्वेतानो हाथ छूटी गयो एटले ते पड़ी गई। बराबर, तो जवाब आवशे, श्वेतानो हाथ छूटी गयो एटले ते पड़ी गई। बराबर, हवे आपणे बधा छए छ वाक्यो छे ई फरीथी रिपीट करी जोईए। बराबर, सौथी पहेला शुं छे? उदाहरण आपेलू छे कि प्रज्ञेश केम खुश छे, तो एनो जवाब आवशे कि प्रज्ञेश ने आइसक्रीम मळ्यो छे तेथी ते खुश छे। बराबर, पछी ए ज जवाब आपणे एटले मां आपवानो छे, तो जवाब लखशू प्रज्ञेश ने आइसक्रीम मळ्यो छे एटले खुश छे। बराबर, पछी बीजू, कृतिका केम रड़े छे? तो आपणे फोटामां जोयुं के कृतिका छे ई पड़ी गई छे तेथी ते रड़े छे। तो जवाब शुं आवशे? कृतिका पड़ी गई तेथी रड़े छे। हवे ए ज जवाब आपणे एटलेथी लखवानो छे, तो कृतिका पड़ी गई एटले रड़े छे। पछी जो बीजो शुं छे? हर्षा बहने छत्री के मोटी छे? तो एनो जवाब आपणने खबर छे के तड़को छे, तो एटला माटे हर्षा बहने छत्री ओढ़ी छे। तो जवाब शुं लखशू? तड़को छे तेथी हर्षा बहने छत्री ओढ़ी छे। हवे एनो ते जवाब आपणे એટલેનો ઉપયોગ કરીને આપશું કે તડકો છે એટલે હર્ષાબહેને છત્રી ઓઢી છે। બરાબર, પછી જો ત્રીજું છે, અંકિત દોડમાં કેમ જીત્યો? આપણે સમજ્યા પહેલા એવી રીતે કે એ બધાથી ઝડપથી દોડ્યો, એટલે તો અંકિત ઝડપથી દોડ્યો તેથી જીત્યો। ને બીજું, અંકિત ઝડપથી દોડ્યો એટલે જીત્યો। બરાબર, હવે ચોથું છે, બાળકો કેમ ખુશ છે? તો રજા છે તેથી બાળકો ખુશ છે, અને રજા છે એટલે બાળકો ખુશ છે। બરાબર, હવે છેલ્લું, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? તો એનો જવાબ શું આવશે? નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો તેથી લપસી પડ્યા। અને એ જ જવાબ આપણે એટલેથી આપવાનો છે, નરેન્દ્રભાઈનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે લપસી પડ્યા। હવે જુઓ છઠ્ઠું, આપણે ચિત્રમાં જોયું એમ શ્વેતા કેમ પડી ગઈ? તો જવાબ, શ્વેતાનો હાથ છૂટી ગયો તેથી તે પડી ગઈ। શ્વેતાનો હાથ છૂટી ગયો એટલે તે પડી ગઈ। બરાબર, તો રિવિઝન પણ આપણે પૂરું કરી લીધું। હવે જે સ્ટુડન્ટ્સને સ્વાધ્યાય પોથીમાં લખવાનું બાકી હોય એ સ્ટુડન્ટ્સ વિડીયો સ્ટોપ કરીને લખી લેશે। ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું। તો નેક્સ્ટ લેક્ચર સુધી બધાને થેન્ક યુ સો મચ, ખુદા હાફિઝ, બાય બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ।